તું આયા એવી અભિવ્યક્તિઓ ને એવી પ્રેરણાનો વરસાદ કર કે આ એક નાનું એવું ખોબા જેવું મંદિર રાષ્ટ્રનું એક કેન્દ્ર બનીને ઉભું રહે ત્રી અને અમારા જેવાની ક્યાંય જરૂર પડે તો અમને કહેજો અમે આવશું તમારા કાયદા કાનૂનનું પાલન કરીને આવશું કે ભાઈ અમે આમ કામ બેસું આમ બેસું બેસું પણ અમારે ગરજ છે કે જો દેશની સ્ત્રી જાગૃત થઈ જાય તો એની કુંખમાં આ સમગ્ર વિશ્વનું સુખ સમાયેલું હોય છે અને દુઃખ કોઈ દિવસ સાળો કરે નહીં આટલી બધી તાકાત સ્ત્રીમાં હોય છે અમે ભાઈ અમને કર્યા હોય તો શું ખાડું મારા દાદા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કમિશનર હતા ગુજરાત રાજ્યના ગુરુજી મારા મિત્ર છે આ એક સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ ભારત દેશના એક શ્રેષ્ઠ સંતનો શિષ્ય છે સ્વામી મુગ્ધાનંદજી ચાંપરડા એટલે અને એ તો બધા પીરિયડમાંથી પસાર થયેલા એટલે બોલી શકે સારું બોલી શકે હિસ્ટ્રી ઉપર ને બધું પણ અને ટીડી માણીયા તો મારો કહી દઉં એ મારો જૂનો ભાઈ પણ છે એટલે આ બધું જાજી વાત તો મને બહુ રાજી થયો હું એટલો બધો ખુશી છું કે મને એમ થયું કે મારી માને આ ફરથી મળ્યો મને એવો એટલો બધો આનંદ થયો છે નગર પહેલાં હું મૂડલી છું તો મને અત્યારે તાવ છે અને હજી બોલી હનુમાનજીની કથામાં જવાનો જ પાછું પણ મેં કીધું આ મંદિર છે એ તો મને પેલી વેલી ખબર પડી કે આ બોટાદ માં બહેનો મંદિર છે ક્યાં અને મેં ઓલા ભાઈ ને કીધું રસિક બાપુ બે મેં ક્યાં જવા દે તું ભાઈ આ ક્યાં ગામમાં કીધું એ ક્યાં અહીંયા જ મંદિર રે બાપુ મને ખબર જ નહીં બહુ રાજી થયો છું છેલ્લે એક વાત કહીને મારો અભયમ સત્ય સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ ધમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તો બહાર જો તમારા બાળકનું ઘડતર કરો સુંદર મજાનું અમે ઘડાયેલા છે મારા લોહીમાં આરએસએસના સંસ્કાર છે કટ્ટર રાષ્ટ્રવાદી માણસ ન ઈદમ મમ એ રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્ર માટે સમર્પિત મુરત મુરત જોવાની જરૂર છે કેટલી વાર જેલમાં જઈ આવ્યા કેટલી વાર બધું કરી નાખ્યું કોલેજમાં એવું શ્રેષ્ઠ જીવન જીવ્યા કે કોઈની જીગર નહીં ચાળો કરે આવું અને હું જ્યાં ઊભું તો અહીંયા કોઈ દીકરી મારી પાસે ઊભી હોય તો એને પછી વિચારવાનું નહીં કે આપણું શું થશે એટલું બધું બોલ્ડ લાઈફ મોતની બીકઝ નહીં સ્ત્રીઓ દાદાગીરીથી ન હુકમ હુકમથી ન જીવ સ્ત્રીઓ પ્રેમથી જીવવું તમે કલ્પના કરો બાળક તમારી પાસે છ વર્ષ સુધી રહે અને એ બાળક માં સંસ્કાર ન પડે એવું બને કંપની વાળા ટ્યુબલાઇટની ગેરંટી આપે સ્લીપરની ગેરંટી આપે છત્રીની ગેરંટી આપે બૂટ ની ગેરંટી આપે ની ગલોપ ની ગેરંટી આપે તમે તમારી પ્રજાની ગેરંટી નો આપી શકો હું તો એમ કઉ છું જન્મેલા બાળક ની આ બાળક આવું જ થશે એવી ગેરંટી આપી હોય તો સાંખી હોય કે બેનો પાસે આવીને શીખવું જોઈએ નહીં આ બાળક સુરવીર છે બાતાર છે જ્ઞાની છે આ મારું સંતાન છે મોડું કામ કરે જ નહીં અને કરે તો હું મોત મીઠું કરી લઉં આવી હજળ ગાંઠ વાળું જ્ઞાન અહીંથી પ્રાપ્ત થશે એટલે આ શેડો મુકતા જ નહીં કોઈ ગમે એમ કેતો હોય પકડી જ રાખજો હું તમને કે બારોટવીનું કામ કરતો નથી મને આજ એમ થયું કે મારી વેદનાને ને વળે એવી જગ્યાએ આવવાનો મોકો મળ્યો લેક હું તો કેટલા પચામું વર્ષ છે મને બોટાદમાં પચામું વર્ષ પચાવ ખબર પડી કાંઈ બેનો મંદિર આની કોર આવવાનું જ નહીં કાંઈ અને તમે કાંઈ કોઈને આવવા દો નહીં હા એ તમારું અને બહુ સારું છે તમે કોઈને આવવા ન દો પણ જેને આવવા દો છે ને એ તમારો વાંકો નહીં થવા દે ઘનશ્યામ મહારાજ હે પિતભા યજ શાસ્ત્રમ પ્રયત્રામ બુદે ક્ષારમ જન્મ જરાદ સુ વિભક્ત વૈરાગ્યમ આવું આ શ્રેષ્ઠ ગ્રંથો છે છેલ્લે એક વાત ગઈને મારો વખત સમાપ્ત કરું ફરી ફરી વાર કહું અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છે એક નાની વાત ગઈને મારો વખત બે મિનિટમાં પૂરું કરી દઉં બહુ બહેનોને કહું છું તમે જેટલા બહેનો આવી શકે એવી નહીં મને આ વધારે આનંદની વાત શું થઈ કે આ વોટ્સઅપમાં આવે છે જેની બધું કરતા આ બેન જે બોલ્યા ને નામ ભૂલી ગયા હું બોલા જ્યોતિબેન જ્યોતિબેન ની વક્તવ્ય શક્તિ ઉપરથી એવું લાગ્યું કે આમનામાં સાંપ્રદાયિક વિકૃતિઓ નહીં હોય કારણ કે હું જયારે યોગીજી મહારાજ પાસે બેઠેલો ને ત્યારે મને એ શબ્દો યાદ હતા યોગી બાપાના યોગીજી મહારાજ મેં જીવતા દર્શન કરેલા મારા ઘેર જ આવેલા યોગીજી મહારાજ એવા ઘણા સંતોનો હું મળ્યો છું સ્વામિનારાયણ સંપ્રદાયના જેનામાં સાંપ્રદાયિક વિકૃતિઓ છે જ નહીં એમાં આ એક ઉમેરો કે જેમાં સાંપ્રદાયિક બહુ સારું કહેવાય બહુ રાજી થવા જેવું અમે હું જાહેરમાં બોલીશ કે સાંપ્રદાયિક વિકૃતિ વગરનું દિવ્ય અને તેજસ્વી માનસ વાળું ધાવણ પીવું હોય તો આ બહેનોના મંદિરે જાવું તમારે આ શ્રવણ તમારે શ્રવણ કરવાનું બાપુ એક સ્ત્રી ભગવા પેરી બ્રહ્મની ઈષ્ટની આરાધના કરી તમારા કાનથી હજારો માણસોને ખવડાવે ભદ્રન કરણે બિહિ શૃણુયામ તમારું કલ્યાણ થાય એવું સંભળાવે અને શબ્દ અંદર જાય અને એ શબ્દ બ્રહ્મની તમે આરાધના કરો તો તમારું પરમ કલ્યાણ થઈ જાય છેલ્લે એક દ્રષ્ટાંત કહી દઉં એકવાર એક હંસ આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું પોહ મહિનાની કાતિલ ઠંડી હંસ મેં જોયેલા છે એટલે કહું છું તમારે જોવાય તો હું સરનામું આપીશ તમારે ખર્ચે જવાનું કાળા ને ગુલાબી હોય એ હંસ એકવાર પાણીમાં પોહ મહિનેની કાતિલ ઠંડી આમ પાણીના કિનારે આવ્યું હંસ કબૂતર ખોડા આ બધા હવારમાં નૈણા કોઠે પાણી પીવે ત્યાં પાણી પીવાની તૈયારી કરે ને ત્યાં એને જોયું પાણીમાં ઉંદર પડી ગયેલો પોહમીને ટાઇટને ઉંદર ટાઇટના કારણે પાણી ટાટું ઘોલું વળી ગયેલો ગોલું એટલે સમજાય એ મૂળ હું આ મારા મલકની ભાત શબ્દ છે એનું મને પાછું આવડતું નથી ભર્યા ગોલું એટલે કોકડું વળી ગયો તો એટલે હંસે વિચાર કર્યો કે હું પાણી પછી પીશ આ ઉંદરને બહાર કાઢી લઉં હું પહેલાં આ દેશની માટી આ તાકાત આ દેશના સંતની આ વિચારધારા આ દેશના શાસ્ત્રો સંદેશ આ દેશના જીવન ચરિત્ર આ સંદેશ આ દેશની માતાઓના ધાવણ આ તાકાત આ દેશની અંદર પ્રકાશિત સૂર્ય અને પ્રકૃતિનું દર્શન કે એક હંસને આવો વિચાર આવ્યો ક્યાંનું બહાર કાઢ્યું પાંખ લાંબી ગ્રીન ઉંદર બહાર કાઢીને પોતાની પાંખની બખીમાં એટલે પોલાણમાં રાખ્યો થોડીક વાર ઘરમાં મળ્યા ને એટલે ઉંદરને કળવળન હાલતો થઈ જાય ઈ 10 મિનિટ રાખ્યો ને ત્યાં ઉંદરે ઉંદરકામા શરૂ કરી દીધા હંસની પાંખ કઈ નહીં ગઈ નહી એટી તો અહીં ખાડામાં બેઠો બેઠો ઉંદર તો ખાઈ જ છે ઈ તો વિચારતો જ નધી કેની પાંખ કપાઈ ગઈ અમે એક શાંત બેઠેલા ઈ હંસને કે અભી શું રો રહા હૈ અશ્રુ બહા રહા હૈ तुझे पता नहीं था એ ચૂહા અર ચૂહા ક્યા કરે ક્યો ગલતી કર દિયે ایسی तुझे पता था ही कि चूं आए तो फिर महाराज जी आप ऐसा नहीं कहोगे ना अनाधिकार चेष्टा न करू तो बोलो बोल बोल दे मैंने गलती नहीं की है क्यों मेरी मैं पाख गरी पाख जती रहता मेरी आँख में आंसू नहीं कह तो मारी आँख में आंसू हर्षना है पाख जती रही तो हाँ से अर्सना पेट में तू ना हंसली तरह मारी बा कहती हो बेटा આપણી ઓળખાણ વિવેક છે સત્તાક સંપત્તિ નહીં હો બેટા આપણી ઓળખાણ વિવેક છે વિવેક